दोस्तों तमने जारे पण गैस अने एसिडिटी थाय तो एमां घणी वखत तमे बजारमांथी इनो खरीद्यो हशे अने पीधो पण हशे। शुं तमे जाणो छो आ इनो छे ए तमे घरे पण बनावी शको? कई रीते? चलो तमने बताऊं छुं। आ वीडियो गमे तो लाइक जरूरथी करजो, शेर करजो अने आपणी चेनलने सब्सक्राइब पण करी देजो। दोस्तों इनो बनावा माटे तमारे त्रण वस्तुनी जरूर पड़शे, आम तो चार वस्तुनी। सौथी पहेलुं एक ग्लास लेवानो छे, नॉर्मली तमारे मतलब नानो एवो ग्लास लेवानो छे, तेमा आटलू पाणी लेवानो छे। आपणे बजारमांथी इनो खरीदीए तो त्यारे शुं करता के पहेला तो इनो खरीदीए त्यारे पछी पाणी लेता, पाणीनी अंदर पछी आपणे इनो नाखीने पीता। तो हवे आनी अंदर शुं करवानुं छे, सौथी पहेला आपणे पाणी लई लीधुं, त्यारबाद अर्धुं लींबू नीचोवीने तमारे नाखी देवानुं छे। लींबू छे आपणा पेटने साफ करवानुं काम करे छे, विटामिन सी भरपूर मात्रामां छे, जेथी पाचन शक्ति सारी थाय छे, रोग प्रतिकारक शक्तिने 100 ગણી સારી કરે છે। જે પણ લોકો છે લીંબુ ખાતા હોય તેમના માટે બેસ્ટ ઉપાય છે આ। ત્યારબાદ તમારે બીજી વસ્તુ શું નાખવાની છે? જો તમને સિંધવ મીઠું મળે, સિંધવ મીઠું, તો એ નાખો। સિંધવ મીઠું, સેંધા નમક જેને કહેવામાં આવે, અથવા તો નોર્મલી તમે આપણું જે દેશી નમક છે એ દેશી નમક થોડી એવી માત્રામાં તમારે દેશી નમક છે એ નાખવાનું છે। તો આપણે નમક પણ થોડી માત્રામાં નાખી દીધું, જે થોડી માત્રામાં જ નાખવાનું છે। ત્યારબાદ ત્રીજી એક વસ્તુ જે નાખવાની છે તે એટલે જે આપણે ખાવાનું સોડા આવે છે, બેકિંગ સોડા જેને આપણે કહેવામાં આવે, તે પણ માત્ર થોડી માત્રામાં નાખવાનો છે। એકદમ થોડી માત્રામાં નાખવાથી આમાં મતલબ થોડી માત્રામાં તમે આ રીતના બેકિંગ સોડાને આપણે નાખી દીધો, ત્યારબાદ એને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ આ પાણીને તમારે પીવાનું છે। તો દોસ્તો આ તમારું થઈ ગયું એકદમ દેશી રીતે બનાવેલો ઇનો। આ ઇનો છે તમારે દરરોજ અથવા તો આ ઘરે બનાવેલો છે દરરોજ પી શકાય, પરંતુ બજારનો છે એ દરરોજ નહીં પીવાનો, એનાથી નુકસાન પણ થઈ શકે। ઘરે બનાવેલો છે એ થોડી થોડી માત્રામાં દરરોજ પી શકો, ગેસ અને એસિડિટી 100% મટી જશે। આજથી પ્રયોગ કરી જુઓ, વિટામિન સીથી ભરપૂર છે લીંબુ, જે તમારા પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો, થેન્ક યુ।